ઝાડું ભાઈ આંબાનું વૃક્ષ ઉગી જાય એવું લાગે છે. 50% ઉપર પાંદડા ખૈરા પણ એને સારું લીલું બતાવે. નવ ભલે ને ખામણા પડ્યું રહી આ રાખી દે લો તત્વ મળી જાય ને. જગ્યા ઓછી રાખી છે પણ ખટ્ટાદાર થઈ જાય. આવવાની સિસ્ટમ પણ જા ગોઠવાઈ ગઈ છે આમાં. આ રીતે જાળવા એક જાળવામાં નળ એક એક રાખ્યો છે. આ રીતે એક જગ્યાએથી નળ ચાલુ થાય એટલે બધું પીવા માંડે. એ નળ હાલતો કઈ તો ઉતારું. ક્યાં? હા ન્યા ફિટ કરી દે હાલ ખોલે. બીજો ન્યા થઈ જાય ને હાંધો જ છે એક. આજ રીતે બધા જાળવા. એક નળ હાલતો કરવાથી બધે જાળવા પી જાય. શરૂઆત મોટા જાળવાથી થાય. પાણી આવવા માંડ્યું આમ ધીમે ધીમે પીવા મળશે. નાળિયેરી જામફરી બધાના ખામણામાં પાણી આવવા માંડ્યું. આ સફેદ રાવણો છે. બ્લેક રાવણો છે. આંબો ખેડૂત મિત્રોને કોઈ પણ આપણે જાળવા હોવો હોય અને બહાર રહેતું હોય તો આ વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી આપણે આપણા જાળવા ઉછેરી શકીએ. કેમ કે પાવામાં કોઈ પણ આળસ કરી જાય. આમાં નળ હાલતો કરવામાં ન આળસ કરે. આ રીતની સિસ્ટમ ગોઠવી દેવાય. આ સિસ્ટમ સાવ સસ્તી અને સારી છે. ડાયરેક્ટ જ વાવેલો છે મોટો આંબો લાવી. જોતો તો 2500-3000 વાળો એનાથી નાનો મળ્યો. અગર ડાયરેક્ટ મોટો માથે બેહીને કેરીઓ ખાવાની ઈચ્છા હતી. અહીંયાનો એક નળ રાખ્યો છે બંધ કરી દેવાનો એટલે બંધ બધું થઈ જાય. એક નળ આમ ગયો કુંડીમાં.